નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એનડી રાવલ ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલના ઓનલાઈન વર્ગોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા ક્લાસમાં આપણે ધોરણ 11નું જે પ્રથમ પ્રકરણ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, એમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, ધંધાનો અર્થ, એના લક્ષણો, એનો અભ્યાસ કર્યો. તો મિત્રો, આજે આપણે એ જ પ્રકરણને આગળ વધારીએ તો એમાં જોઈએ આપણે ધંધાકીય જોખમના કારણો. કે મિત્રો, કોઈ વ્યક્તિ ધંધો કરે છે તો કયા કયા જોખમો રહેલા છે, અથવા તો શેને કારણે આ જોખમો ઊભા થાય છે? તો સૌથી પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. તો મિત્રો, જો ટેકનોલોજી ફરે તો એને કારણે જે ધંધાકીય ઉદ્યોગ જૂની ટેકનોલોજી વાપરતા હોય એમને ખોટ જાય, અથવા તો એ ટેકનોલોજી નથી ચાલતી એને કારણે એનો ધંધો પણ ન ચાલે અથવા તો ઓછો ચાલે. પણ ટેકનોલોજીમાં ફેરફારને કારણે જે તે ધંધાને ખોટ જાય છે, જોખમ ઊભું થાય છે. બીજું, વૈકલ્પિક પેદાશોનો ભય. તો મિત્રો, વૈકલ્પિક પેદાશ એટલે એક વસ્તુના સ્થાને એના વિકલ્પમાં બીજી વસ્તુ આવી જવી. એક વસ્તુના સ્થાને એટલે કે એના વિકલ્પમાં બીજી વસ્તુ આવી જવી. એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. કોઈ વ્યક્તિ ટૂથપેસ્ટ વાપરે છે, માની લો પેપ્સોડન્ટ કંપનીની ટૂથપેસ્ટ વાપરે છે. થોડાક સમય પછી ક્લોઝઅપની ટૂથપેસ્ટ આવી જાય છે. કામ ટૂથપેસ્ટનું એક જ છે, દાંત સાફ કરવાનું. પહેલાં પેપ્સોડન્ટ વાપરતા હતા, એ કંપનીનો વેપાર ખૂબ જ સારો હતો. હરીફાઈમાં બીજી કંપની આવી ગઈ, વૈકલ્પિક પેદાશ આવી ગયું, તો એ શું છે? ક્લોઝઅપની ટૂથપેસ્ટ. તો એને કારણે પેપ્સોડન્ટવાળા નુકસાન જશે, જોખમ ઊભું થશે. ત્રીજું છે હરીફાઈ. આને સંલગ્ન જ આ પોઈન્ટ છે. એક કંપનીની હરીફાઈમાં બીજી કંપની આવી જાય, એક ધંધાના હરીફાઈમાં બીજો ધંધો આવી જાય, તો એને કારણે બંને ધંધામાં હરીફાઈને લીધે બંને નુકસાન જાય, અથવા તો પહેલાં જેટલો વેપાર ન થાય. એક સામાન્ય ઉદાહરણ લઈએ. કોઈ એક વિસ્તાર છે, ત્યાં ફક્ત એક જ દુકાન છે, તો ધંધો ખૂબ જ સારો ચાલશે. પરંતુ જો બીજી દુકાન બાજુમાં સ્થપાય તો શું થશે? એનો ધંધો મંદ પડશે, એટલે કે ઓછો ચાલશે. આમ હરીફાઈને કારણે ધંધામાં જોખમ ઊભું થાય છે. ત્રીજું, કાયદા. ઘણી વખત સરકાર કડક કાયદા બનાવી દે તો એને કારણે તમારા ધંધાની વસ્તુનો વપરાશ ઘટી જાય, અથવા સરકાર એવા કાયદા બનાવે. માની લો અત્યંત તાજું ઉદાહરણ લઈએ આપણે, કે જે વેપારીઓ ચીનની વસ્તુઓ વેચતા હતા, ચાઇનીઝ માલ વેચતા હતા, અને અત્યારે જે કોરોનાનો વાતાવરણ છે એને કારણે એક ટ્રેન્ડ ઊભો થયો છે કે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર. તો જે વેપારી ફક્ત ચાઇનીઝ વસ્તુ જ વેચે છે એને શું થશે? એનો ધંધો મંદ પડશે, અથવા ધંધો પડી ભાંગશે. આમ અલગ અલગ કાયદા ફરવાને કારણે, લોકોની માનસિકતા ફરવાને કારણે ધંધામાં નુકસાન ઊભું થાય છે. માંગની અનિશ્ચિતતા. મિત્રો, કોઈ પણ વસ્તુની માંગ નિશ્ચિત ન જ હોય. તમે એમ ન કહી શકો કે હું તો હંમેશા રોજ 5 બિસ્કિટના પેકેટ ખાઈશ જ. આવું કોઈ ન કહી શકે. કે જે તે દુકાનમાં આટલી વસ્તુ રોજ રોજ વેચાશે એવું કાંઈ નક્કી ન હોય. 2 બિસ્કિટના પેકેટ પણ વેચાય, 2 વેફરના પેકેટ પણ વેચાય, અનાજ પણ વેચાય, કોકવાર કંઈ પણ ન વેચાય. માંગ અનિશ્ચિત છે. ગ્રાહક આવશે પણ ખરા, નહીં પણ આવશે. ગ્રાહક આવશે તો માંગ વધશે, ગ્રાહક નહીં આવે તો માંગ ઘટશે. આ માંગ અનિશ્ચિત છે. ત્યારબાદ ભૌતિક જોખમ. કે તમારી કંપની છે, કંપનીમાં યંત્ર હોય તો યંત્ર બંધ પડી જાય, તો આ શું છે? ભૌતિક જોખમ. યંત્ર કામ કરતું બંધ થઈ જાય અથવા યંત્રની ક્ષમતા ઘટી જાય, તો આ છે ભૌતિક જોખમ. કોઈ ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને કારણે કોઈની દુકાન પડી ભાંગે, તો આ શું થયું? ભૌતિક જોખમ. તો મિત્રો, ધંધાકીય જોખમના આટલા સાવ સહેલા કારણો હતા. હવે આગળ આપણે જોઈએ વ્યવસાય. આના પહેલાંના ક્લાસમાં વાત થઈ છે આપણે. વ્યવસાય એટલે શું? ડૉક્ટર અને વકીલ. કોઈ વ્યક્તિ પાસે કાંઈ ખાસ આવડત હોય, એ આવડતનો ઉપયોગ કરીને એ વ્યક્તિ પૈસા કમાય, આને કહેવાય વ્યવસાય. વ્યાખ્યા જોઈએ આપણે. વ્યક્તિની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે, આને કહેવાય વ્યવસાય. ઉદાહરણ, વકીલ અને ડૉક્ટર. મિત્રો, કોઈ વ્યક્તિ પાસે અન્ય સામાન્ય લોકો કરતાં અલગ જ જ્ઞાન છે, અલગ જ આવડત છે.
તો એ આવડતને કારણે એ વ્યક્તિ પૈસા કમાય છે. મિત્રો ડૉક્ટર છે તો સામાન્ય લોકો પાસે જે સાયન્સનું મેડિકલનું નોલેજ નથી એ ડૉક્ટર પાસે છે. કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો કઈ દવા આપવી, મોટી સર્જરી છે તો કઈ સર્જરી કરવી, આ જ્ઞાન કોની પાસે છે? ડૉક્ટર પાસે. તો આ જ્ઞાનના બદલામાં એ શું મેળવે છે? ફી. તો મિત્રો આવું પૂછાય છે કે વ્યવસાયમાં કામના બદલામાં શું મળે છે? તો ફી મળે છે. ડૉક્ટર તમારી પાસે ફી લેશે. જો તમે કોઈ કાયદાકીય ગૂંચવણમાં સપડાઈ ગયેલા હોય તો વકીલ તમને એમાંથી બહાર કાઢશે, પણ સામે શું મેળવશે? ફી. તો અલગ આવડતને કારણે લોકો જે રોજગાર મેળવે છે, પૈસા કમાય છે, આને કહેવાય વ્યવસાય. રોજગાર. મિત્રો રોજગારનું બીજું નામ છે નોકરી. તમને જો રોજગાર શબ્દ યાદ ન રહે તો નોકરી તમે લખી શકો. નિશ્ચિત વેતનના બદલામાં બીજાએ સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. આ તો સાવ સહેલું છે, આ બધાને આવડતું હોય. તમે કોઈ પણ જગ્યાએ કામ કરો આને શું કહેવાય? નોકરી. પણ એમાં શું છે? નિશ્ચિત વેતન. કે કોઈ વ્યક્તિ નોકરી કરે તો એને દર મહિને નિશ્ચિત પગાર, વેતન એટલે પગાર, નિશ્ચિત પગાર એને મળી જ જાય. તો આને કહેવાય નોકરી અથવા તો રોજગાર. કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો, એવું નહીં આ બેડ લખવા, તમે કોઈ પણ લખી શકો. કોઈ શાળામાં શિક્ષક કામ કરે છે એને શું છે? નિશ્ચિત પગાર. અને કેવી રીતે? તો બીજાએ સોંપેલું કાર્ય, તમારા જે ઉપલી અધિકારી હોય એ તમને કામ સોંપે એ તમારે કરવાનું. બીજાએ સોંપેલું કાર્ય તમારી ઉપર જે હોય એ. સરકારી કર્મચારી. દરેક સરકારી કર્મચારી છે એ શું કહેવાય? નોકરિયાત. કંપનીમાં નોકરી કરતા હોય તો પણ નોકરિયાત. તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. મિત્રો ત્યારબાદ તફાવત જોઈએ આપણે. ધંધો, વ્યવસાય અને રોજગાર આ ત્રણે ત્રણ તફાવત આપણે જોઈએ. કયા કયા મુદ્દા એમાં આવશે? તો પહેલું કાર્યનું સ્વરૂપ. તો ધંધાનું સ્વરૂપ કેવું છે? દુકાન હોઈ શકે, કંપની પણ હોઈ શકે, કોઈ નાનું કારખાનું પણ હોઈ શકે. ધંધાનું સ્વરૂપ ઘણું બધું વિશાળ છે. દુકાન પણ લઈ શકો તમે, એ પણ ધંધો જ છે. કંપની સ્થાપો, નાનું કારખાનું સ્થાપો, એ પણ ધંધો જ છે. વ્યવસાય છે. વ્યવસાયનું સ્વરૂપ કેવું છે? વકીલ અને ડૉક્ટર. કે તમને મનમાં અંદાજ લગાવો તો ખબર પડી જાય. ડૉક્ટર પાસે જાઓ, દવાખાનું હોય એમાં આ ટાઈપની દવા થતી હોય, આ રીતે કમ્પાઉન્ડર હોય, સાથે નર્સ હોય, આ શું છે? સ્વરૂપ. નોકરી. નોકરી સ્વરૂપ કેવું હોય? તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અથવા સ્કૂલમાં શિક્ષક છે તો મનમાં એ અંદાજ આવી જ જાય કે તમે શાળામાં જશો, શિક્ષક છે, વર્ગમાં ભણાવતા હશે. તો આ શું છે? રોજગાર અથવા તો નોકરી. આ ત્રણનું સ્વરૂપ અલગ અલગ છે. બીજું લાયકાત. તમારે મિત્રો ધંધો કરવો હોય એમાં કોઈ શિક્ષણની જરૂર નથી, તમારી અંદરની આવડત હોવી જોઈએ. ધંધા માટે કોઈ ખાસ શિક્ષણની જરૂર નથી. પણ જો તમે વ્યવસાય કરવો હોય તો વ્યવસાય માટે તમારે ખાસ લાયકાત જોઈએ. વકીલ બનવું હોય તો LLB ડિગ્રી જોઈએ, ડૉક્ટર બનવું હોય MBBS, MD, MS આવી અલગ અલગ ડિગ્રી તમારે લાયકાત લેવી પડે છે. એ સિવાય નોકરી કરવી હોય તો તમારે જે નોકરી કરવી છે એ મુજબની લાયકાત હોવી જોઈએ. તમે કંપનીમાં નોકરી કરવા માગો છો, કોમ્પ્યુટર ઓપરેટર બનવા માગો છો તો તમારે BCA કરેલું હોવું જોઈએ. એમ તમે જે નોકરી કરવા માગો છો, શિક્ષક બનવા માગો છો તો PTC કે BEd કરેલું હોવું જોઈએ. તો જે નોકરી કરવા માગો છો એ મુજબની લાયકાત તમારે હોવી જોઈએ. વળતર. વળતર મિત્રો ખાસ યાદ રાખજો, બોલું છું. ધંધામાં શું વળતર મળે? નફો. વ્યવસાયમાં ફી, નોકરીમાં પગાર. હજી વખત, ધંધામાં વળતર શું? નફો. વ્યવસાયમાં ફી, રોજગાર અથવા તો નોકરીમાં શું મળશે? પગાર. મૂડી. ધંધામાં વધુ મૂડીની જરૂર પડે, ધંધામાં વધુ મૂડીની જરૂર પડે. વ્યવસાય છે, ફક્ત તમારે તમારી ઓફિસ શરૂ કરવી હોય, દવાખાનું શરૂ કરવું હોય એટલી મૂડી જોઈએ. નોકરીમાં મૂડીની કાંઈ જ જરૂર નથી. તમે ક્યાંક નોકરી કરવા જાઓ છો, તમારે પૈસા લઈને નથી જવાના, તમારે તો તમારી આવડત લઈને જવાની છે, તમારી લાયકાત લઈને જવાની છે. મૂડી અને પૈસા તો એ લોકો તમને આપશે. ત્યારબાદ જોખમ. ધંધામાં વધુ જોખમ છે, વ્યવસાયમાં ધંધા કરતાં ઓછું જોખમ. તમારી દુકાન હોય તો જોખમ કેવું છે? વધારે છે. વકીલ અને ડૉક્ટર, જોખમ ખરું પણ ઓછું, કારણ કે એની પાસે આવડત છે જ, એમને તો હંમેશા ચાલશે જ તે.
નોકરી હોય, નોકરીમાં કાંઈ જોખમ ન હોય, તમારે ડિગ્રી દેખાડવાની, તમને નોકરી મળી જાય, કામ કરવાનું, દર મહિને પગાર આવી જાય, બસ પૂરું, નોકરીમાં કાંઈ જોખમ ન હોય. આચારસંહિતા અથવા તો નિયમો, ધંધામાં કયા નિયમ હોય? વેપારી સંગઠન હોય એને નિયમ કર્યો. આપણે ગયા તાસમાં ઉદાહરણ લીધું હતું આનું. માની લો આ કોરોનામાં અત્યારે સુરેન્દ્રનગરના વેપારીઓ અથવા તો અન્ય જિલ્લાના વેપારીઓએ નિયમ નક્કી કર્યો છે, આચારસંહિતા નક્કી કરી છે કે આપણે લોકો 4 વાગ્યા પછી દુકાન બંધ રાખીશું, તો તમારે એમાં જોડાવવું પડે. ઓકે, વ્યવસાયમાં શું હોય? વ્યવસાયમાં વકીલ હોય, ડૉક્ટર હોય, એની પણ વાત થઈ હતી આપણે. કોઈ ડૉક્ટર હોય કે તમારી જે રોગ છે બીજાને નહીં શકે, નહીં કહી શકે, મને કંઈ તકલીફ થઈ તો કોઈ બીજી વ્યક્તિ આવીને કે આ ભાઈને કઈ તકલીફ છે, તો ડૉક્ટર નહીં કહે, કારણ કે એની આચારસંહિતા છે. નોકરી છે, નોકરીમાં પણ અમુક આચારસંહિતા હોય કે તમે જે સ્થળે કામ કરો છો એ સ્થળની વાત બહાર ન કરવી, કારણ તમારે એ આંતરિક બાબત છે, જે તે સ્થળની બાબત છે, નોકરીના સ્થળની બાબત છે, એ તમારે બાહ્ય ચર્ચા ન કરવાની હોય. માલિકી હિતની ફેરબદલી. મિત્રો, માલિકી હિતની ફેરબદલી એટલે ટૂંકમાં કહું છું, એક સામાન્ય ઉદાહરણ આપું. માલિક બદલાય, આને કહેવાય માલિકી હિતની ફેરબદલી. માલિક બદલાય, આને કહેવાય માલિકી હિતની ફેરબદલી. તો મિત્રો, ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે. કેવી રીતે? તમને આવડતું જોઈએ. ધંધો પેઢી દર પેઢી ચાલતો હોય છે. કોઈ વ્યક્તિ છે, ધંધો શરૂ કરે, એ વ્યક્તિ નિવૃત્ત થશે, પછી કોણ આવશે? એનો પુત્ર, એટલે એનો સંતાન આવશે. એ નિવૃત્ત થાય પછી કોણ આવશે? એનો સંતાન આવશે. તો કોઈ વ્યક્તિ પોતાનો ધંધો બીજી વ્યક્તિને આપી શકે, પોતાના સંતાનને આપી શકે, અથવા તો પોતાની દુકાન છે બીજાને વેચી શકે. તેમાં માલિક બદલાઈ જાય. પહેલાં માલિક એ નામની વ્યક્તિ હોય, એ માલિક છે, એ શું કરશે? બી નામની વ્યક્તિને દુકાન વેચી દેશે. તો માલિક કોણ થઈ ગયું? બી નામની વ્યક્તિ. અથવા એવું પણ થાય, એનો સંતાન હોય સી, એને પણ ધંધો આપી દે. આ માલિક હિતની ફેરબદલી થાય. મિત્રો, વ્યવસાયમાં માલિક ન ફરે. કોઈ ડૉક્ટર હોય, એ ડૉક્ટર એમ કે આજે મારે બહાર લગ્નમાં જવું છે, મારી જગ્યાએ પાડોશી છે એ દવા આપશે, તો એવું ન હોય. બરાબર, વ્યવસાયમાં માલિક હિતની ફેરબદલી ન થાય. રોજગાર એટલે કે નોકરી. નોકરીમાં પણ માલિકો ન બદલાય. હું અહીંયા નોકરી કરતો હોય, હું એમ કહું આજે હું અહીંયા ભણવા નહીં આવું, મારો મિત્ર ભણવા આવશે, તો એવું શક્ય નથી. તો મિત્રો, આ હતો તફાવત ધંધો વ્યવસાય અને રોજગારનો. તો મિત્રો, આગળ આપણે ભણીએ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. એના 3 ભાગ પડેલા છે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો વેપાર છે, એનો અર્થ સમજીએ આપણે. નફાના હેતુથી 2 વ્યક્તિઓ વચ્ચે થતો વસ્તુ અને સેવાનો વિનિમય. તો મિત્રો, વેપાર એટલે શું? નફો તો યાદ રાખી લેવાનો. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ થાય શેને માટે થાય છે? નફા માટે. આવું આપણે આગલા તાસમાં ભણી ગયા છીએ. તો નફાના હેતુથી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? 2 વ્યક્તિઓ તો હોવી જ જોઈએ. એક વ્યક્તિ ખરીદશે, બીજી વ્યક્તિ વેચશે, આને કહે 2 વ્યક્તિઓ. 2 વ્યક્તિઓ વચ્ચે વસ્તુ પણ આપી શકો, સેવા. આપણે વાત થઈ હતી PGVCL એટલે કે GEB. PGVCL આપણને સેવા આપે છે, ST વાળા આપણને સેવા આપે છે, રેલવેવાળા આપણને સેવા આપે છે. આપણે એની સામે એમને ટિકિટના પૈસા આપીએ છીએ. તો નફાના હેતુથી 2 વ્યક્તિઓ વચ્ચે વસ્તુ અને સેવાની જે લેવડ દેવડ થાય આને કહેવાય વેપાર. તો વેપારના લક્ષણો કયા છે? આર્થિક પ્રવૃત્તિ. હમણાં વ્યાખ્યામાં જ આવી ગયું આપણે. કોઈ પણ વેપાર થાય શ્યાંથી થાય? નફાથી અથવા નફાના હેતુથી, એટલે કહેવાય આર્થિક પ્રવૃત્તિ. તમે કોઈ દુકાને વસ્તુ લેવા જાઓ છો, દુકાનદાર તમને વસ્તુ આપે છે, સામે શું મેળવે છે? નાણાં. પૈસા આપ્યા, પૈસાની લેવડ દેવડ થઈ, અને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, આ તમારા વિકલ્પમાં પણ આવશે કે વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? 2 પક્ષકારો હોય છે. બીજો વખત, વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? 2. કયા કયા? ખરીદનાર અને વેચનાર. તમે કોઈ દુકાને વસ્તુ લેવા ગયા તો તમે શું કહેવાય? ખરીદનાર. વેપારી શું છે? વેચનાર. તમે ખરીદનાર, વેપારી, વેચનાર. વેપારી શું આપશે? વસ્તુ. વેપારી તમને વસ્તુ આપશે, તમે શું આપશો? નાણાં, એટલે કે પૈસા. વેપારમાં હંમેશા 2 પક્ષકાર હોય છે. સતત પ્રવૃત્તિ.
વેપાર સતત ચાલતો જોઈએ. આની પહેલાં આના તાસમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું, આ વેપાર અથવા ધંધો સતત ચાલતો જોઈએ, એમાં ક્યારેય રજા ન હોય. કોઈ વ્યક્તિ છે એ ન હોય તો બીજી વ્યક્તિ પણ ધંધો સંભાળી શકે, એ ધંધો વેચી દે તો ત્રીજી વ્યક્તિ ધંધો ખરીદી લેશે. વેપાર સતત ચાલતો જ હોય છે. માલિકીની ફેરબદલી, હમણાં જ વાત થઈ આપણે તફાવતમાં, કે વેપારમાં માલિકીની ફેરબદલી થાય. કોઈ એ નામની વ્યક્તિ છે એ બી નામની વ્યક્તિને ધંધો વેચી પણ શકે, અથવા એમનો સી નામનો પુત્ર છે એને પણ પોતાની જગ્યાએ બેસાડી શકે. તો માલિકીની ફેરબદલી શક્ય છે. નાણાં કે વસ્તુની ચૂકવણી, આમાં જ આપણે આવી ગયું કે વેચનાર છે એ શું આપશે? વસ્તુ. ખરીદનાર શું આપશે? નાણાં. બે પક્ષકાર હોય છે, યાદ રાખી લેવાનું. કયા કયા બે પક્ષકાર? ખરીદનાર અને વેચનાર. વેચનાર એટલે વેપારી. વેપારી શું આપે? વસ્તુ. ખરીદનાર એટલે ગ્રાહક. ગ્રાહક શું આપે? પૈસા અથવા તો નાણાં. કાયદેસર પ્રવૃત્તિ, મિત્રો સરકારશ્રીના નિયમ મુજબ જે કંઈ પ્રવૃત્તિ થતી હોય, ધંધાકીય પ્રવૃત્તિ, અને એ જ વેપાર ગણાશે. હજી એકવાર, સરકારના નિયમ મુજબ જે કોઈ ધંધાકીય પ્રવૃત્તિ થાય એ જ વેપાર ગણાય. એટલે કે તમે કાયદેસર પ્રવૃત્તિ કરો છો એ જ વેપાર ગણાય. તમે કોઈ ગેરકાયદેસર કામ કરો છો, સરકારના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો એ વેપાર નહીં ગણાય. કારણ કે ફરજિયાત કાયદેસર પ્રવૃત્તિ જ વેપારમાં ગણવામાં આવે છે. મિત્રો વેપારના લક્ષણો જોઈએ, અને આ તો સાવ ને સાવ છેલ્લા છે. તો પહેલું છે આંતરિક વેપાર, અને આ તમે ધોરણ 10 સમાજમાં ભણી ગયા છો. આંતરિક વેપાર એટલે દેશની અંદર વેપાર થાય આને કહેવાય આંતરિક વેપાર. હજુ એકવાર, દેશની અંદર વેપાર થાય આને કહેવાય આંતરિક વેપાર. બે રાજ્યો વચ્ચે વેપાર થાય તો આને શું કહેવાય? આંતરિક વેપાર. માની લો ગુજરાત અને પંજાબ, ગુજરાત અને પંજાબ, ગુજરાતના લોકો પંજાબમાંથી ઘઉં મંગાવે તો શું કહેવાય? આંતરિક વેપાર. ગુજરાતના લોકો પંજાબમાંથી ઘઉં મંગાવે આને કહેવાય આંતરિક વેપાર. પંજાબના લોકો ગુજરાતમાંથી કપાસ મંગાવે તો પણ કહેવાય આંતરિક વેપાર. દેશની અંદર બે રાજ્યો વચ્ચે કે બે શહેરો વચ્ચે વેપાર થાય આને કહેવાય આંતરિક વેપાર. તમે સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો સુરેન્દ્રનગરનો કોઈ વેપારી અમદાવાદથી વસ્તુ લાવે અને શું કહેવાય? આંતરિક વેપાર. તો મિત્રો આંતરિક વેપારના બે પ્રકાર છે. પહેલું જથ્થાનો વેપાર, અને આ પણ તમને આવડતું જોઈએ. કોઈ વ્યક્તિ મોટા જથ્થામાં માલ વેચે છે આને કહેવાય જથ્થાબંધ વેપાર. કોઈ વ્યક્તિ મોટા જથ્થામાં માલ વેચે છે આને કહેવાય જથ્થાબંધ વેપાર. અને મિત્રો આનું એક ઉદાહરણ આપું, સુરેન્દ્રનગર શહેરમાં મહેતા માર્કેટ છે એ મોસ્ટ ઓફ તમે લોકોએ જોયેલી જ હોય. તો મહેતા માર્કેટમાં મોસ્ટ ઓફ વેપારીઓ કયા છે? જથ્થાબંધ વેપારી. છૂટક વેપાર, આ તો તમને બધાને જ આવડતું હોય. તમારા ઘરની આજુબાજુમાં જેટલા વેપારીઓ છે મોસ્ટ ઓફ કયા છે? છૂટક વેપારી. કોઈ સામાન્ય દુકાનદાર છે એ શું છે? છૂટક વેપારી. તમે જેટલા આજુબાજુમાં જોવો છો આ શું છે? છૂટક વેપારી. એ છૂટક માલ સામાન વેચે છે. મિત્રો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપાર, આ પણ આપણને આવડે છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, સામાન્ય વાત છે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે બે દેશ વચ્ચે વેપાર થાય આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. બે દેશ વચ્ચે વેપાર થાય આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. તો ઉદાહરણ લઈએ ભારત અમેરિકા. ભારત દેશના લોકો અથવા અહીંના વેપારીઓ અથવા અહીંના ઉદ્યોગપતિઓ અમેરિકાના ઉદ્યોગપતિ પાસેથી કંઈ વસ્તુ ખરીદે, ટેકનોલોજી ખરીદે તો આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. ભારત દેશના વેપારીઓ અથવા ઉદ્યોગપતિઓ અમેરિકાના ઉદ્યોગપતિઓ પાસેથી કંઈ વસ્તુ ખરીદે આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. દેશની બહાર વેપાર થાય આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. તમે પેલું કહ્યું છે આયાત વેપાર. આપણે અમેરિકાથી વસ્તુ મંગાવી તો આને શું કહેવાય? આયાત. સમજો જે વાત, વસ્તુઓ મંગાવી, વસ્તુઓ આવી, ટૂંકમાં કહું છું સાવ સરળ નિયમ, વસ્તુ આવે તો આયાત, અમેરિકાથી વસ્તુ આવી તો આયાત. આપણે અમેરિકાને વસ્તુ મોકલીએ તો નિકાસ, વસ્તુ મોકલીએ તો નિકાસ. અને પુનઃ નિકાસ એટલે કે મિત્રો આપણે અમેરિકાને વસ્તુ મોકલીએ, અમેરિકાવાળા આ વસ્તુ જાપાનને મોકલી દે આને કહેવાય પુનઃ નિકાસ. બરાબર?
આપણે અમેરિકન વસ્તુ વેચી, અમેરિકા કોને વેચી? જાપાનને. તો આ થઈ પુનઃ નિકાસ. તો મિત્રો સાવ એટલે સાવ સરળ આજના મુદ્દા હતા. ધંધા કે જોખમના કારણો એ પણ સાવ સહેલા જ છે. વ્યવસાય, વકીલ અને ડૉક્ટર એ ઉદાહરણ યાદ રાખી લેજો, આવડી જશે. રોજગાર એટલે કે નોકરી, આ યાદ રાખી લો, ઉદાહરણ તમને આવડી જાય. ધંધો, વ્યવસાય, રોજગારનો તફાવત, સાવ એટલે સાવ સહેલો છે. પછી શું છે? વેપારનો અર્થ બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ સેવાનો વિનિમય થાય, આને કહેવાય વેપાર. વેપારના લક્ષણો એ પણ સાવ સહેલા છે. અને આ વેપારના પ્રકારો કયા છે? આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારમાં બે, જથ્થાબંધ, છૂટક. આંતરરાષ્ટ્રીયમાં આયાત વેપાર, નિકાસ વેપાર, પુનઃ નિકાસ વેપાર. મિત્રો ત્યારબાદ અભ્યાસ આગળ વધારીએ. આપણે જોઈએ છીએ વાણિજ્ય. તો વાણિજ્ય એટલે શું? વેપાર અને વેપારને સહાયક સેવાઓ. વેપાર તો છે જ, આપણે ધંધો કરીએ છીએ, વસ્તુની લેવડ દેવડ થાય છે. એ સિવાય શું? વેપારને સહાયક સેવાઓ હોય, આ બંનેનો સમાવેશ થાય, આને કહેવાય વાણિજ્ય. તમારો ધંધો અને ધંધાને સહાયક સેવાઓ, આ બંનેનો જેમાં સમાવેશ થાય આને કહેવાય વાણિજ્ય. તો શું છે? બેંક. કોઈ દુકાનદાર છે એ ધંધામાંથી જે કંઈ આવક મેળવે છે એ ક્યાં રોકે છે? બેંકમાં. અથવા તો પોતાની દુકાન શરૂ કરવા માટે લોન ક્યાંથી મેળવે છે? બેંકમાંથી. તો બેંક શું છે? વાણિજ્યની સેવા. વીમો. કોઈ કંપનીવાળા પોતાની કંપનીનો વીમો લે છે, યંત્રનો વીમો લે છે. કોઈ દુકાનદાર પોતાની દુકાનનો વીમો લે છે, ચીજ વસ્તુનો વીમો લે છે. તો વીમો શું છે? વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવા. વાહન વ્યવહાર. મિત્રો તમે કાચો માલ છે એ ક્યાંકથી મંગાવતા હોય, કોઈ કંપનીવાળા છે એ તૈયાર માલની વસ્તુ બનાવી છે, તો કાચો માલ ક્યાંકથી મંગાવશે? શેમાં મંગાવશે? વાહન વ્યવહાર દ્વારા, ટ્રક દ્વારા, અન્ય કોઈ પણ સેવા દ્વારા. તો વાહન વ્યવહાર છે એ શું છે? સહાયક સેવા એટલે કે વાણિજ્ય. વખાર. કોઈ દુકાનદાર છે એની પાસે ઘણી બધી વસ્તુઓ છે, તો વધારાની વસ્તુ ક્યાં રાખશે? ગોડાઉનમાં. વખાર એટલે કે ગોડાઉન. તો ગોડાઉન શું છે? વેપારને સહાયક સેવાઓ. તો મિત્રો વાણિજ્ય એટલે શું? વેપાર અને ધંધો, અને એ સિવાય એની સાથે જે કંઈ સેવાઓ સંકળાયેલી છે આ બધી જ સેવાઓનો સમાવેશ વાણિજ્યમાં થઈ જાય છે. બેંક, વીમો, વાહન વ્યવહાર, વખાર વગેરે ઘણી બધી. ઉદ્યોગ. કાચા માલ પર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા. મિત્રો આની આગળના તાસમાં વાત થઈ છે આપણે. તુષ્ટિગુણ એટલે કે સંતોષ. તો મિત્રો કાચો માલ છે એની પર અલગ અલગ પ્રક્રિયાઓ કરવાની અને ગ્રાહકોને સંતોષ થાય એ વસ્તુ બનાવી એટલે કે ઉદ્યોગ. હજુ એકવાર, કાચો માલ જે છે એની પર અલગ પ્રક્રિયા કરી અને ગ્રાહકોને ગમતી વસ્તુ બનાવી, એમને સંતોષ મળે એ વસ્તુઓ બનાવી, એને કહેવાય ઉદ્યોગ. જોઈએ આપણે લાકડામાંથી ફર્નિચર. જંગલમાં લાકડા હોય છે, એ લાકડાઓ કાપીને સુથાર છે એ શું બનાવે છે? ફર્નિચર. લાકડા કાપે કઠિયારા, સુતાર છે શું બનાવશે? ફર્નિચર બનાવશે. તો આ શું છે? ઉદ્યોગ. ખેતરમાં કપાસ થાય છે એટલે કે રૂ થાય છે, એ રૂમાંથી શું બનશે? કાપડ. તો આને શું કહેવાય? ઉદ્યોગ. રૂ છે શું કહેવાય? કાચો માલ. રૂ અથવા તો કપાસ છે કાચો માલ, એની ઉપર પ્રક્રિયા થઈ અને શું બન્યું છે? કાપડ. તો આને કહેવાય ઉદ્યોગ. તો કાચા માલ પર અલગ પ્રક્રિયાઓ કરી ગ્રાહકોને સંતોષ થાય, તુષ્ટિગુણ થાય એવી પ્રક્રિયા કરવી અને એવી વસ્તુ બનાવી, આને કહેવાય ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ સૌથી પહેલાં છે પ્રાથમિક ઉદ્યોગ. કે પ્રાથમિક ઉદ્યોગને મૂળભૂત ઉદ્યોગ પણ કહી શકો, કે જે ઉદ્યોગ પાણી, જમીન કે હવા સાથે એટલે કે કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલા છે, બધા જ ઉદ્યોગ કહેવાય પ્રાથમિક ઉદ્યોગ. હજી એકવાર, જે ઉદ્યોગો પાણી, જમીન, હવા એટલે કે કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલા છે, બધા જ ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ કહી શકાય. ખેતી. ખેતી ક્યાં થાય છે? જમીનમાં. ખેતી શું? ખેતી શું છે? તો પ્રાથમિક ઉદ્યોગ. પશુપાલન. પશુપાલન, પશુ શું છે? કુદરતી સંપત્તિ ગણાય. ભલે તમારી પાસે પોતાના પશુ હોય પણ ગણાય શું? કુદરતી સંપત્તિ. મત્સ્ય ઉદ્યોગ. દરિયા કિનારે માછલીનું વેચાણનો જે ઉદ્યોગ થાય છે આને શું કહેવાય? મત્સ્ય ઉદ્યોગ.
तो आ प्राथमिक उद्योग गणाशे कारण के समुद्र समुद्र शू है शू गणाय तमने आवड़ू जो साव एटले साव चालू है समुद्र जे है ये प्राथमिक उद्योग है कारण के रीते मळ्युं कुदरती संपत्ति समुद्र आपणे बनाव्यो नथी समुद्र कोणे बनाव्यो छे कुदरते तो कुदरती संपत्ति साथ सर्जाया बधा उद्योग कहवाय प्राथमिक उद्योग बीजू गौण उद्योग कुदरती संपत्ति ने वपराश योग्य बनावी ग्राहक ने पहोंचती थाय ते दरमियान करवामां आवती प्रक्रिया कुदरती संपत्ति जे छे ए वपराश योग्य बनावानी छे अने ए दरमियान जे प्रक्रिया थाय वच्चे प्रक्रिया थाय आने के गौण उद्योग तो खातर उद्योग रूमांथी कापड़ अगाउ उदाहरण आवी गयुं छे आपणे कपासमांथी कापड़ बने आने शुं कहेवाय गौण उद्योग मित्रों गौण उद्योग छे ने वच्चे गणाय ત્રીજું ઉદાહરણ આપણે આવે છે આગળ ગૌણ ઉદ્યોગ વચ્ચે ગણાય પ્રાથમિક કુદરતી સંપત્તિ સાથે ગૌણ ઉદ્યોગ વચ્ચેનો જે ઉદ્યોગ છે આને કહેવાય ગૌણ ઉદ્યોગ અને એના પછી છે આનુષંગિક ઉદ્યોગ તો મિત્રો આગળ સમજતા પહેલાં હું તમને બે નાના ઉદાહરણ આપી દઉં સાવ એટલે સાવ છેલ્લા એ તમને ત્રણ ત્રણ પોઈન્ટ સાવ છેલ્લા સમજી જાય જો મિત્રો પ્રાથમિક ઉદ્યોગ એટલે શું પહેલું ઘઉં ઘઉં અથવા તો અનાજ ઘઉં શું છે પ્રાથમિક ઉદ્યોગ ક્યાં બન્યા ખેતરમાં ખેતી શું છે કુદરતી સંપત્તિ એમાંથી શું બન્યું આટો અથવા તો મેંદો તો આ શું કહેવાય ઘઉં ઉદ્યોગ વચ્ચે વચ્ચે પ્રક્રિયા એટલે કે મેંદો અને આનુષંગિક અંતે જે તૈયાર વસ્તુ બને આને આનુષંગિક ઉદ્યોગ બિસ્કિટ બિસ્કિટ શું છે આનુષંગિક ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ શું હતું ઘઉં એની પર પ્રક્રિયા છે વચ્ચેનો ઉદ્યોગ મેંદો અથવા તો આટો એમાં શું બન્યું તૈયાર વસ્તુ બની ગઈ આને આનુષંગિક ઉદ્યોગ બીજું ઉદાહરણ લઈ કપાસ ક્યાં થાય ખેતરમાં કપાસમાંથી શું બને કાપડ ઘઉં ઉદ્યોગ વચ્ચેની પ્રક્રિયા એ શું થઈ કાપડ બરાબર કપડાંથી બન્યા હવે શું બનશે તૈયાર કપડાં આનુષંગિક આનુષંગિક ઉદ્યોગ જોઈએ આપણે હવે તમને સમજી જશે સહેલાઈથી આનુષંગિક ઉદ્યોગ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ આ બે દ્વારા જે પેદાશ મળી તેની પર પ્રક્રિયા કરી વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાનો ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ આ બંનેમાં જે કંઈ વસ્તુ આવી છે એની પર પ્રક્રિયા કરી જે પેદાશ મળે છે તૈયાર કપડાં આને કહેવાય આનુષંગિક ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ ગૌણ ઉદ્યોગમાં જે કે વસ્તુ બની છે એની ઉપર પ્રક્રિયા કરી જે વસ્તુ બને આને આનુષંગિક ઉદ્યોગ ઉદાહરણ ડેરી ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ઉદાહરણ લીધું આપણે બિસ્કિટ બિસ્કિટ શું છે ડેરી ઉદ્યોગનું ઉદાહરણ તો મિત્રો આ સાવ એટલે સાવ સહેલું હતું હજી એક વાર તમને ટૂંકમાં સમજાવી દઉં વાણિજ્ય વેપાર અને વેપારને સહાયક સેવાઓ બેંક વીમો વાહન વ્યવહાર વખાર વગેરે ઉદ્યોગ કાચા માલ પર યોગ્ય પ્રક્રિયાઓ કરી ગ્રાહકને સંતોષ થાય તુષ્ટિગુણ મળે એ રીતે વસ્તુ બનાવી એ જે પ્રક્રિયા થાય છે આને કહેવાય ઉદ્યોગ લાકડામાંથી ફર્નિચર કપાસમાંથી કાપડ તો ઉદ્યોગોનું વર્ગીકરણ કયું છે પ્રાથમિક ઉદ્યોગ કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલા ઉદ્યોગ એ છે પ્રાથમિક ઉદ્યોગ પાણી આ ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ છે એની પર પ્રક્રિયા કરવી એટલે વચ્ચેનો જે ઉદ્યોગ છે આને કહેવાય ગૌણ ઉદ્યોગ રૂમાંથી કાપડ એટલે કપાસમાંથી કાપડ બનાવ્યું આને શું કહેવાય ગૌણ ઉદ્યોગ અને પ્રાથમિક અને ગૌણ આ બંને ઉદ્યોગમાંથી જે કંઈ વસ્તુ હતી એની વસ્તુઓ પર અલગ પ્રક્રિયાઓ કરીને તૈયાર વસ્તુ બનાવી આને કહેવાય આનુષંગિક ઉદ્યોગ ત્રણ ત્રણ ઉદાહરણ લઈએ આપણે સાવ છે ઉદાહરણ છે કપાસ છે પ્રાથમિક ઉદ્યોગ કાપડ છે ગૌણ ઉદ્યોગ એમાં તૈયાર કપડાં બન્યા આનુષંગિક ઉદ્યોગ ઘઉં છે પ્રાથમિક ઉદ્યોગ એમાંથી મેંદો બન્યો ગૌણ ઉદ્યોગ અને એમાંથી બને છે બિસ્કિટ આને કહેવાય આનુષંગિક ઉદ્યોગ તો મિત્રો બીજી એક સૂચના તમે યાદ રાખજો કે જે કંઈ અહીંયા ભણવામાં આવે છે તમારે ફરજિયાત એ નોટ બનાવવાની છે કે જેથી કરીને નોટમાં આપણે પરીક્ષા આવશે તમે નોટ વાંચી શકશો ઓકે મિત્રો